नमस्कार मित्रों, हूँ बकुल पटेल। आप सर्वेनी यूट्यूब चैनल भैंस की पाठशाला में हार्दिक स्वागत करूँ छू। मित्रों, घना बदा स्टूडेंट्स की मने डिमांड आती थी कि साहब यूट्यूब पर लेक्चर चालू राखो। एक्चुअली समय की व्यस्तता ना कारणे यूट्यूब पर नवा लेक्चरो घना समय थी रेग्युलरली अपलोड करी सकाया नथी। तो एना भाग रूपे अमे कंईक एवुं आपनी समक्ष लईने आवी रह्या छीए के तमने जलसो पड़ी जशे। मित्रों, आपणे आपणी एप्लिकेशन ऊपर बेजिक गणितना जे लेक्चरो अलग अलग बेचमां लीधेला छे एवा जेने कहेवाय ने एक महाकाव्य स्वरूप आवा अमुक लेक्चरोनी एक सीरीज आपणे यूट्यूब चेनल ऊपर अपलोड करवा जई रह्या छीए। याद रहे मित्रों, आ मात्र ने मात्र बेजिक लेक्चरना बेजिक गणितना अमुक लेक्चरनी ज सीरीज हशे, आखू गणित आमां नहीं आवे। तो आवा अमुक लेक्चरो के जे एकदम बेजिक अने तरत आवडी जाए, खास करीने जे लोको गणित गमतू नथी एने गणित गमतू थई सके एवा एक विनम्र प्रयासना भाग रूपे आपणे गणित माटेनी आ शिशु गणित लेक्चर सीरीज शुरू करी रह्या छीए। अत्यार सुधी मित्रों, तमे अमारा बधा ज वीडियो ने खूब जोरदार रीते आवकार्या छे, एवी ज रीते हुं मानुं छुं के आ सीरीज પણ તમને ખૂબ ગમશે અને અત્યાર સુધી જે સફળતાઓ મળેલી છે એના કરતા પણ અનેક ગણી સફળતાઓ તમે આ શિશુ ગણિત સિરીઝમાં અમારા વિડીયોને આપશો। મિત્રો, ચેનલ ઉપર નવા હોવ તો આ લેક્ચર પૂરો થાય પછી તમને મારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને નોટિફિકેશન બેલ પણ ઓન રાખવું, જેથી કરી જ્યારે જ્યારે અમે વિડીયો મૂકીએ ત્યારે તમને તરત નોટિફિકેશન મળે અને અમારા બધા જ વિડીયોને તમે ફટાફટ જોઈ શકો। તો મિત્રો, ચલો શરૂ કરીએ એપ્લિકેશન ઉપર લીધેલો જૂનો વિડીયોનું લાઈવ સ્ટ્રીમિંગ। ગઈકાલે મેં તમને વર્ગ કરતા શીખવાડેલા, પાંચની મેથડ હતી, દેશી મેથડ હતી, 50ની અને 100ની મેથડ, ડન છે। દેશી મેથડમાં દર વખતે એક જ આંકડો લખવાનો, બાકીના અંકોને વધી તરીકે લેવાના। બાકીની તમામ મેથડમાં, પાંચની મેથડ હોય તો આપણે 25 એટલે બે આંકડા લખતા હતા, 50 અને 100ની મેથડમાં દર વખતે બે આંકડા લખવાના અને બાકીના અંકોને વધી તરીકે લેવા। જો એક આંકડો થતો હોય તો આગળ ઝીરો મૂકવો, આ પણ વસ્તુ મેં તમને શીખવાડેલી, ડન છે। તો આ ચારે ચાર મેથડની તમે વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી હશે અને તમને ફાવી પણ ગઈ હશે। એ સિવાય છેલ્લે અમુક સત્યો આપણે બહાર કાઢેલા, એ સત્યો શું હતા, ક્યાંક સત્યો લખેલા હતા, હા આ પણ યાદ રાખવાનું છે। પૂર્ણવર્ગ સંખ્યામાં છેલ્લો અંક 23-78 ના હોય અને બધા અંકોનો સરવાળો, પૂર્ણવર્ગ સંખ્યાના બધા અંકોનો સરવાળો ભારતની આઝાદીનું વર્ષ થાય। પૂર્ણવર્ગ સંખ્યામાં છેલ્લે આવતા પોઈન્ટ કે શૂન્યો હંમેશા બેકી સંખ્યામાં જ હોય, તો આ ત્રણ વસ્તુ પણ તમને યાદ હશે। ચલો, તો હવે એના પછી આપણે આગળ આજે લઈશું વર્ગ મૂળ। અમુક સંખ્યાના વર્ગ તમને મોઢે 3-4 વસ્તુના કીધેલા, અમુક પાકા કરવાના કીધેલા, એ પણ તમે કરી નાખ્યું હશે અથવા કરતા હશો। તો વાતને આપણે આગળ વધારીએ છીએ, આજે આપણે વર્ગમૂળ શોધવાની મેથડ ચાલુ કરશું। તો વર્ગમૂળ શોધવું હોય બાળકો તો કઈ રીતે તમે મોઢે શોધી શકો એનાથી ચાલુ કરીએ। કાયમ માટે સૌથી પહેલા હું આ આંકડો લઈને ચાલુ કરું, 82-81 નું વર્ગમૂળ શોધો। અહીંયા છોકરાઓ કંઈ પણ ન લખેલું હોય ને એટલે બગડો સમજવાનો, વર્ગમૂળ એમ ઘણી વાર અહીંયા આવી રીતે લખેલું હોય, માની લો કે 13-31 અને અહીંયા તગડો લખેલો હોય તો એને કહેવાય ઘનમૂળ। શું કહેવાય? આને કહેવાય ઘનમૂળ, આને કહેવાય વર્ગમૂળ। સમજો છો મારી વાત? કઈ ન લખેલું હોય, આવી રીતે માત્ર ને માત્ર આમ તમને આપેલું હોય તો એનો મતલબ સીધે સીધો તમારે આનું વર્ગમૂળ કાઢવાનું છે એવો થશે। ક્લિયર છે? હવે વર્ગમૂળ કાઢવા માટે હું નીચે તમને જવાબ આપું। માની લો કે 91, 92, 93 અને 94 તમારી પરીક્ષામાં તમને ચાર ઓપ્શન તો હશે જ, સમજો। પેલા હું લોજિકલી વાત કરું છું, ગોખણપટ્ટી સિવાય, અને બધા સમજી શકે એ રીતે હું એમ કહું છું કે 94 જવાબ ન આવે। શું કામ? તો કે 82-81 એટલે મેં મારી જિંદગીમાં જે મારા ખર્ચે જે પેલું બાઇક લીધું ને એનો આ નંબર છે, GJ18L 82-81। તો આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, એનું વર્ગમૂળ આમાંથી કોઈ એક થશે। હવે 94 જવાબ ન આવે, હું સીધું કહું છું, કેવી રીતે કહું છું?
તો કે 94 જવાબ તો જ આવે જો 94 નો વર્ગ 82-81 થતો હોય. તો અહીંથી આમ વર્ગમૂળ જતો, અહીંથી આમ વર્ગ થાય, બે હામ હામે હોય. આપેલી સંખ્યાનું વર્ગમૂળ શોધો ને પછી એનો વર્ગ કાઢો તો એ સંખ્યા પાછી પોતે આવી જાય. ટૂંકમાં 94 નો વર્ગ કરવાનો હોય તો તમને ખબર પડે કે 94 × 94 થાય. વર્ગ કરવો હોય તો અહીંયા ચોકે ચોકે છેલ્લે કેટલા આવે? 6. આ સંખ્યામાં છેલ્લે 6 છે નથી એટલે નો આવે. હવે એવી રીતે લઈએ બીજી સંખ્યા 93. વર્ગમૂળ કાઢવાનું છે કે નીચેથી જવાબ ઉપરથી દાખલો ગણો તો ઉલટું કરવાનું. ઉલટું કરો છો ને તો ઉલટું, વર્ગમૂળનું ઉલટું શું થાય? વર્ગ. વર્ગનું ઉલટું વર્ગમૂળ, વર્ગમૂળનું ઉલટું વર્ગ. તો 93 × 93 તમે કરો બાળકો તો છેલ્લે 9 આવે. મારે છેલ્લે 1 જોઈએ છે, ટૂંકમાં આવી ન આવે. હવે એવી રીતે 92 × 92 મનમાં કરી લેવાનું, 2 × 2 = 4 તો છેલ્લે 4 આવે. આપણે 1 જોઈએ, આવી ન આવે. 91 × 91 91 × 91 એટલે છેલ્લા આંકડાનો જ ગુણાકાર કરવાનો. 1 × 1 કેટલા થાય? 1 થઈ ગયું કે નહીં? થઈ ગયું કે નહીં? તો એનો સીધો મતલબ થાય 91 જવાબ આવે. આવે કે નહીં? પણ જવાબમાં માની લો કે અહીંયા તમને જવાબમાં માની લો કે તમને 91, 91, 81, 89 આવા જવાબ આપેલા હોત તો તમે વર્ગમૂળ કેવી રીતે કાઢત? 89 નો વર્ગ તમે કરો 89 × 89 તો 90, 90, 81 છેલ્લે 1 આવે એટલે આ આવે. 81 × 81 1 × 1 = 1 આવે એટલે આ આવે. બધા આવે તો તમે ધંધે લાગો. ખબર પડી? તો સૌથી પહેલા તો કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવાનું હોય ને તો લાસ્ટ ડિજિટ બહુ મેટર કરે છે. શું મેટર કરે છે? લાસ્ટ ડિજિટ. તો પેલું શું આવે? લાસ્ટ ડિજિટ તમને ખબર હોવી જોઈએ. કોઈ પણ એક સંખ્યા તમને આપેલી છે અને એનો છેલ્લો આંકડો 1 હોય. હું અહીંયા એક ટેબલ લખું છું, કેમ યાદ રખાય કેમ સમજાય એની ચર્ચા આપણે 5 મિનિટ કરી લઈએ. જો કોઈ પણ સંખ્યા છે કે જેનું વર્ગમૂળ કાઢવું છે અને છેલ્લો આંકડો 1 હોય તો જવાબ જે આવે ને એમાં કાં છેલ્લો આંકડો 1 આવે અને કાં છેલ્લો આંકડો 9 આવે. એવી રીતે કોઈ પણ સંખ્યા છે એનો છેલ્લો આંકડો 2 અને 3 તો ન જ હોય, આપણને ખબર છે. છેલ્લો આંકડો 1 હોય, 2, 3 ન હોય તો હવે છેલ્લો આંકડો શું હોય? 4. જો છેલ્લો આંકડો 4 હોય તો જવાબમાં 2 અને 8 આવે. એવી રીતે છેલ્લો આંકડો જો 5 હોય, 5 એટલે 25 જ હશે તો જવાબમાં છેલ્લે 5 આવે. એવી જ રીતે છેલ્લો આંકડો 6 હોય તો જવાબમાં છેલ્લે 4 અથવા 6 આવે. 7 તો હોય નહીં, 8 ન હોય તો છેલ્લો આંકડો 9 હોય તો જવાબમાં છેલ્લે 3 અથવા 7 આવે. અને એ જ રીતે છેલ્લે જો 2 0 હોય તો જવાબમાં છેલ્લે 0 આવે. ખબર પડી? આ કેવી રીતે હું લાવ્યો? તો કે તમારે ઉલટું વિચારવાનું. અહીંયા વર્ગમૂળ કાઢવાનું છે તો આ બાજુ વર્ગ કાઢો. 1 નો વર્ગ 1. તમે એવું વિચારો 1 થી 9 સુધીની સંખ્યા છે. કેટલી? 1 થી 9 સુધીની. કઈ કઈ સંખ્યાનો વર્ગ કરીએ? જુઓ, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 6 નો વર્ગ 36, 6 નો વર્ગ 36, 7 નો વર્ગ 49, 8 નો વર્ગ 64 અને 9 નો વર્ગ 81. મેં લખી નાખ્યા. તમે ઉલટું વિચારો, આ સાઈડથી વિચારો કે કઈ સંખ્યાનો આપણે વર્ગ કરશું, કઈ સંખ્યાનો આપણે વર્ગ કરશું તો છેલ્લે 1 આવશે. વર્ગમૂળ કાઢવું છે ને આપણે ઉલટું વિચારીએ, ઉલટું વિચારવા તો સેના વર્ગમાં છેલ્લે 1 આવે? જો અહીંયા 1 છે, અહીંયા 1, કોના વર્ગમાં છે? 1 અને 9 ના. તો જવાબમાં શું આવ્યું? 1 અને 9. બીજું વિચારો, કોનો વર્ગ કરીએ? વર્ગમૂળ છે તો ઉલટું, કોનો વર્ગ કરીએ તો 4 છેલ્લે આવે? જો અહીંયા 4 છે, અહીંયા 4 છે ને છેલ્લે, તો કોના વર્ગમાં છેલ્લે 4 આવ્યા? 2 અને 8 ના વર્ગમાં, તો 2 અને 8. કોના વર્ગમાં છેલ્લે 5 આવે છે? તો કે 5 ના વર્ગમાં, એટલે અહીંયા મેં 5 લખ્યા છે. કોના વર્ગમાં છેલ્લે 6 આવે છે? જુવારિયા. 4 ના વર્ગમાં છેલ્લે 6 આવે છે, 6 ના વર્ગમાં છેલ્લે 6 આવે છે, તો 4 અને 6 લખ્યા. કોના વર્ગમાં છેલ્લે 9 આવે છે? તો કે 3 ના વર્ગમાં છેલ્લે 9 આવે છે, 7 ના વર્ગમાં 49 એટલે છેલ્લે 9 આવે છે, તો આ 3 અને 7. બાળકો સમજાણું? સમજાતું હોય આ તે હોય વચ્ચે વચ્ચે કોમેન્ટ કરતા રહેજો. ડન ડન એ રીતે, ઓકે, આંગળી ઊંચી, એવું બરાબર ને? એટલે મને ખબર પડે કે મારું લેવલ હું ઊંચું નથી લેતો, નીચું નથી લેતો, જે હોય તે બરાબર ને? ચલો, તો બરાબર છે. ટૂંકમાં સમજાઈ ગયું તમને કે હું આંકડાઓ ક્યાંય હવામાંથી નથી લઈ આવ્યો, ક્યાંથી આંકડાઓ આવ્યા એ વસ્તુ મેં તમને શીખવાડી. હવે તમારે આને મોઢે યાદ રાખવું હોય તો કેવી રીતે યાદ રાખી શકાય એ સમજી લો. પેલા તો જુઓ, અહીંયા 2 આંકડા છે, 1 અને બધામાં તમે જુઓ 2 2 આંકડાઓ છે કે નહીં? 2 2 આંકડાઓ છે.
દેવ, બધામાં બબે આંકડા છે, 9 ને 1 સોરી અહીંયા 9 ને 1 10, 2 ને 8 10, 5 ને 5 10, 4 ને 6 10, 3 ને 7 10. જોયું તમે જે દરેક સંખ્યામાં બબે ઓપ્શન મળે છે, દરેક સંખ્યામાં બબે ઓપ્શન મળે છે. તો જુઓ અહીંયા તમારે આનું વર્ગમૂળ કાઢવું છે 82 81 નું. હું આ તમને શીખવાડી રહ્યો છું. તો છેલ્લો આંકડો શું આવે એ ક્યાંથી આવ્યો એ મેં તમને શીખવાડ્યું. તમારે યાદ કેવી રીતે રાખવાનું, તો કે જો 1 હોય તો 1 આવે એ તો ખબર છે, તો બીજો આંકડો 9 હોય, ટોટલ 10 થઈ જાય, 4 હોય તો છેલ્લો આંકડો 2 આવે, એ તમને સીધી ખબર પડી જાય. વર્ગમૂળ કાઢો 4 નું તો 2, તો સીધે સીધો બીજો આંકડો 8 આવે એટલે 10 થઈ જાય, 5 હોય તો 5 આવે, 6 એટલે સીધા તમને 16 યાદ આવે, 16 નું વર્ગમૂળ કેટલું થાય 4, તો પેલો આંકડો 4 હોય તો 4 ને 6 10, સેટિંગ 10 નું કરવાનું. છેલ્લો આંકડો 9 હોય તો એનું વર્ગમૂળ તમને ખબર છે 3 થાય, તો બીજો આંકડો 3 ને 7 10 થઈ જાય, અને 0 માં 0 જ આવે. ખબર પડી ગઈ, 0 અને 5 માં 0 અને 5 જ આવશે, બાકીનામાં 1 નું વર્ગમૂળ 1 એટલે 1 અને બીજો આંકડો 9, 4 નું વર્ગમૂળ 2 એટલે 2 અને બીજો આંકડો 8, 9 નું વર્ગમૂળ 3 એટલે પેલો આંકડો 3 અને બીજો આંકડો 7. એક 6 નું યાદ રાખવાનું રહીએ, 6 એટલે 16, 16 નું વર્ગમૂળ 4 અને 6, તો આ તમને યાદ રહી ગયું. ટોટલ અહીંયા 10 થાય છે, ડન છે. ચલો હવે આનું મારે વર્ગમૂળ કાઢવાનું છે, તો હું અહીંયા લખીશ 82 81 નું મારે વર્ગમૂળ કાઢવાનું. જો થોડુંક અઘરું છે એટલે હું એકદમ નિરાતે જાઉં છું તમારા માટે, બાકી વસ્તી જે કરવા માંડે છે તો ફટાફટ કરે છે. સૌથી પહેલું સ્ટેપ, ટેબલ પરથી છેલ્લો અંક નક્કી કરો, છેલ્લો અંક લખો, ટેબલ ઉપરથી છેલ્લા અંક લખો. ભાઈ લખશો, અહીંયા છેલ્લો આંકડો શું છે? 1. આ ટોપીની અંદર 1 છે, તો જવાબમાં શું આવે? આ જવાબ છે. જવાબમાં શું આવે? તો કે છેલ્લે 1 અને 9 આવે. ટૂંકમાં 2 જવાબ આવે, કાં છેલ્લે 1 આવે અને કાં છેલ્લે 9 આવે. ભાઈ બરાબર છે, પેલું સ્ટેપમાં કોઈ સમસ્યા નથી. હવે બીજું સ્ટેપ, ઈ પણ તમને મજા આવશે. શું? તો કે છેલ્લા 2 અંક પર ચોકડી મારો. શું મારવાનું? ચોકડી મારવાની. આ ચોકડી મેં મારી દીધી, તો આમાં પણ કોઈને સમસ્યા નથી. હજી ત્રીજું સ્ટેપ, વધેલા અંક સુધી વર્ગથી ભાગ ચલાવો. વર્ગથી ભાગો, શેનાથી ભાગવાનું? વધેલા અંકને વર્ગ, વધેલા અંકોને વર્ગથી ભાગો. ભાઈ અહીંયા વધેલા અંક કેટલા છે? 82, તો 82 ને વર્ગથી ભાગવાના છે. કેવી રીતે ભાગવાના શીખવાડું? 1 નો વર્ગ 2 નો વર્ગ 3 નો વર્ગ એ રીતે બોલતું જવાનું. 82 થી વધવું ના જોઈએ. આપણે બોલશું 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36, 7 નો 49, 8 નો 64 જોતું જવાનું, વધ્યું નથી ને. 9 નો 81 નથી વધ્યું, 10 નો 100 વધી ગયું. કેટલાએ વધ્યું? 10 એ વધ્યું. તો ભાગ કેટલાએ ચાલ્યો કહેવાય? 9. તમે સાદા ભાગાકાર કરો છો ને એ રીતે આ વર્ગથી ભાગાકાર, તો જવાબ કાં તમારો 91 આવે, જવાબ કાં તમારો 99. ભાઈ ખબર પડી? ખબર પડી? હું ફરીથી લઉં છું, 82 81 નું મારે વર્ગમૂળ કાઢવું છે. સૌથી પહેલું સ્ટેપ, ટેબલ ઉપરથી છેલ્લો અંક લખો. 1 હોય તો ટેબલમાં જોઈ લો, છેલ્લે કાં 1 આવે ને છેલ્લે કાં 9 આવે. પછી છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી મારો, મેં મારી દીધી. ત્રીજું સ્ટેપ, વધેલા અંક એટલે કે 82 સુધી વર્ગથી ભાગ ચલાવવાનો. ટૂંકમાં લાઈનમાં વર્ગ બોલતો જવાનો, 82 થી વધવું ના જોઈએ. 82 સુધી વર્ગ નથી બોલવાનો, 82 સુધી વર્ગ સંખ્યા આવવી જોઈએ. એટલે 5 નો 25, 6 નો 36, એમ કરતા કરતા 82 થી વધવું ના જોઈએ. તો કેટલાય ભાગ ચાલે? 9 ચાલે, 90 90 81, 10 નો વર્ગ 100 વધી જાય. તો જેટલાય ભાગ ચાલ્યો હોય એ પેલો આંકડો થશે. દો થઈ ગયું, તો જવાબ કાં તમારો 91 આવે, જવાબ કાં તમારો 99 આવે. હવે જે ચોથું સ્ટેપ, આ 2 માંથી જો ટોટલ સંખ્યા 100 હોય, 100 માંથી તમે 2 માં પહોંચી ગયા, સીધે સીધા પહોંચી ગયા કે નહીં? તો 100 માંથી 2 માં પહોંચી ગયા. હવે 2 માંથી 1 માં પહોંચવું ને બહુ અઘરું છે. ડુંગર ચડતા હોય તો છેલ્લા મીટરો ચડવા બહુ અઘરા, એની જેમ આ થોડુંક તમને અઘરું લાગશે. પણ તમારી પરીક્ષામાં 91 અને 99 બંને જવાબ નહીં હોય. તમને આ કહી દઉં, 91 અને 99 બંને જવાબ નહીં હોય. આ 2 માંથી જે જવાબ હોય ટીક કરી દો. સમસ્યા ક્યારે આવશે? જવાબમાં 91 આપેલા હોય, જવાબમાં 99 આપેલા હોય તો શું કરવું, એમાં સમસ્યા આવશે. બરાબર છે, તો ચલો આપણે શીખી લઈએ. શેનાથી ભાગ ચાલ્યો તો બાળકો? શેનાથી ભાગ ચાલ્યો તો 9 થી.
તો 9 અને એના પછી કેટલા આવે 10 9 અને 10 જેનાથી ભાગ ચાલ્યો હોય તે સંખ્યા અને તેના પછીની સંખ્યાનો ગુણાકાર કરો આ ગુણાકાર થઈ ગયો જવાબ શું આવ્યો 90 હવે લઈશું નાનકડો એક કમર્શિયલ બ્રેક મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાલા છે એ જ નામથી ગૂગલ પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે જેના ઉપર ગુજરાત સરકારની ક્લાસ 3 અને ક્લાસ 1-2ની પરીક્ષાઓ માટેના બે કોર્સ ઉપલબ્ધ છે ક્લાસ 3નો કોર્સ લગભગ 95-100 કલાકનો છે અને તેમાં અંદાજે 65 જેટલા વિડીયો છે આ કોર્સ પેઇડ કોર્સમાં 3 અને 6 મહિનાની અલગ અલગ વેલિડિટી સાથે તમે પરચેસ કરી શકો છો આ જ રીતે આવનારી જે ક્લાસ 1-2ની એક્ઝામ્સ છે એના માટે પણ આપણી એપ્લિકેશન ઉપર લગભગ ન ભૂતો ન ભવિષ્યતી એવો 130 કલાકનો ગણિત અને રીઝનિંગનો કોર્સ પણ ઉપલબ્ધ છે જેની વેલિડિટી 6 મહિના રહેશે આ બંને કોર્સમાં મિત્રો લગભગ બધા જ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે અને અગાઉની પૂછાઈ ગયેલી પરીક્ષાના લગભગ બધા જ દાખલાઓ ત્યાં ગણાવવામાં આવેલા છે ક્લાસ 3ના કોર્સમાં અંદાજે 2000 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે જ્યારે ક્લાસ 1-2ના કોર્સમાં લગભગ 2500 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે વધુ માહિતી માટે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી કોર્સ કેવો છે એના માટે હું કહું એના કરતા તમારી આજુબાજુમાં જો કોઈએ આપણી એપ્લિકેશન લીધેલી હોય તો એવા 2-5 વિદ્યાર્થીને પૂછી અને પછી આગળ વધજો તો હવે ચાલુ કરીએ આપણે જ્યાંથી આપણું ભણવાનું અધૂરું હતું ત્યાંથી આગળ ચાલેલા ભાગ ને તેના પછીની સંખ્યા સાથે ગુણતા જે જવાબ મળે તે કરતા પ્રશ્નમાં વધેલી સંખ્યા મોટી તો જવાબ મોટો પ્રશ્ન સંખ્યા નાની તો જવાબ નાનો લેવો ચલો તો કઈ વાંધો નહીં 82 નું ફરીથી લઉં છું પેલા આપણે આમાં ધ્યાન દઈએ હું 2 રીતે આ તમને વસ્તુ છેલ્લું વાક્ય શીખવાડું છું કઈ રીત તમને અનુકૂળ આવે ની જરાક તમે મને કહેજો બરાબર છે ચલો તો ફરીથી આપણે 82-81 થી લઈએ 82-81 નું વર્ગમૂળ કાઢવું છે 2 રીતે હું શીખવાડું છું છેલ્લો આંકડો 1 છે ટેબલ જોઈ લીધું તમને પાકું થઈ ગયું કાં છેલ્લે 1 આવે ને કાં છેલ્લે 9 આવે આ ડન છે છોકરાઓ હવે આગળ જઈશું છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી મારી દઈશું આ પણ થઈ ગયું 82 સુધી વર્ગ થી ભાગ ચલાવવાનો છે એટલે વર્ગ થી ભાગ ચાલે એટલે 9 આવે થઈ ગયું કે નહીં પાકું હવે 9 નો ગુણાકાર કેની જોડે કરવાનો 9 નો ગુણાકાર 10 જોડે કરવાનો 90 થઈ ગયું કે નહીં પ્રશ્ન નાનો છે કે મોટો છે તમારી જાતને પ્રશ્ન શું પૂછવાનો પ્રશ્ન નાનો છે કે મોટો છે પ્રશ્ન નાનો છે ને આ 90 છે એના કરતા પ્રશ્ન નાનો છે તો જવાબ પણ નાનો આવે એક ખબર પડી અહીંયા હજી ચાલે પછી સંખ્યા જેમ મળે તેના કરતા પ્રશ્ન અહીંયા હું વાર્તા બદલાવી નાખું તેના કરતા પ્રશ્ન નાનો તો જવાબ નાનો પ્રશ્ન મોટો તો જવાબ મોટો લેવો ચલો તો 9 × 10 કેટલા થયા 90 આ શું થયું જવાબ અને આ શું છે પ્રશ્ન આ તો ખબર પડે ને પ્રશ્ન હોય પ્રશ્ન જ રહીએ હવે શું કીધું છે પ્રશ્ન નાનો તો જવાબ નાનો આ 82 છે ને 90 છે તો પ્રશ્ન નાનો છે તો જવાબ નાનો આવશે એટલે કે 91 આવશે ડન છે 1-2 એક્ઝામ્પલ આ રીતે કરાવું છું પછી છેલ્લું સ્ટેપ હું બીજી રીતે પણ તમને કરાવું છું પછી તમે મને કહેશો કે સાહેબ આમાં મજા આવી એમાં હું પ્રેક્ટિસ કરાવીશ ડન છે ચલો હવે આપણે જે પેલું એક્ઝામ્પલ બીજું લીધું હતું એનું વર્ગમૂળ કાઢીએ 1444 આનું વર્ગમૂળ કાઢવું છે
છેલ્લે ચાર છે ટેબલ તમે જોઈ અને બધાએ બે અને આઠ લખી નાખ્યું, છેલ્લા બે આંકડા ઉપર ચોકડી મારી દીધી, વધે છે 14 તો ભાગ ચાલશે 3. થઈ ગયું કે નહીં? આટલું થઈ ગયું. આટલે સુધી તમે બધા પહોંચી જવાના છો, મને ગળા સુધી ખાતરી છે. તકલીફ આ છેલ્લા સ્ટેપની છે, ખાલી નાનો મોટો નક્કી કરવાની, બરાબર છે? ચલો હવે 3 પછી કેટલા આવે? 4. તો 3 × 4 કેટલા થાય? 12. થાય કે નહીં? હવે પ્રશ્ન નાનો છે કે મોટો છે મને એ જવાબ આપો. તમે ટૂંકું ટચ રાખો, પ્રશ્ન નાનો છે કે મોટો છે જવાબ આપો જોઈએ. પ્રશ્નમાં 14 છે, જવાબમાં 12 છે. પ્રશ્ન મોટો છે, ચલો તો જવાબ મોટો હશે. પાકું? હજી એક એક્ઝામ્પલ મારી પાસે, ઢગલો એક્ઝામ્પલ છે, ચલો લઈશું. 70 56 આનું વર્ગમૂળ કાઢવું છે. જોજો હું જ કાઢું છું. છેલ્લો આંકડો કેટલો છે? 6 હોય તો જવાબમાં 4 અને 6 આવે. સ્ટેપ 1 પૂરું થઈ ગયું. થઈ ગયું. પછી સ્ટેપ 2, છેલ્લા બે આંકડા ઉપર ચોકડી મારી દીધી. સ્ટેપ 3, છેલ્લે હું પૂછું ને એનો જવાબ તમારે બધાએ આપવાનો છે. હો, હવે 70 સુધી ભાગ ચલાવવાનો છે તો કેટલાય ભાગ ચાલશે? 70 સુધી વર્ગ થી 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ એમ બોલતું જવાનું. 70 થી તરત નીચે આવવાનું. તો જવાબ આપે છે વસ્તી 8. 8 થી ભાગ ચાલશે. અહીંયા સુધી તમે પહોંચી જશો, આમાં કોઈ સમસ્યા નથી. હવે શું કરવાનું? 8 નો ગુણાકાર તેના પછી આવતી સંખ્યા 72 જોડે, 9 જોડે કરવાનો, એટલે જવાબ આવ્યો 72. હવે તમારી જાતને પૂછો પ્રશ્ન, પ્રશ્ન એટલે આ મોટો છે કે નાનો છે? કેના કરતા? આના કરતા. 70 છે એ 72 કરતા નાનો છે. નાનો છે તો જવાબ પણ આ બેમાં નાનો આવે, એટલે 84 આવે. ભાઈ ફાવશે? હજી એક લઈએ. ચલો હજી એક લઈએ આપણે. હા, કેટલા લઈશું? 2304. આનું વર્ગમૂળ કાઢવું છે. છેલ્લો આંકડો શું છે મિત્રો? 4. 4 હોય તો જવાબમાં 2 અને 8 આવે. ભાઈ ડન છે, જવાબમાં 2 અને 8 આવે. ચલો આ તમને આવડી ગયું. પછી તો કે છેલ્લા બે આંકડા ઉપર ચોકડી, આ પણ તમને ફાવી ગયું. હવે શું કરવાનું? 23 સુધી ભાગ ચલાવવાનો. વર્ગ બોલતા જાઓ, 23 થી વધુ ના જોઈએ. તો 4 નો વર્ગ 16 થશે, 5 નો વર્ગ 25 થશે. 5 નો વર્ગ વધી જશે એટલે 4 ભાગ ચાલશે, એટલે 42 અને 48 આવશે. થઈ ગયું. હવે 4 નો ગુણાકાર કેની જોડે કરવાનો? 5 જોડે. થઈ ગયા 20. હવે અહીંથી આગળ વધવાનું. પ્રશ્ન એટલે કે 23 20 કરતા મોટો છે તો જવાબ આવશે મોટો. ભાઈ થઈ ગયું. આ મેથડ થાય થાય. જો બીજી મેથડ મેં જે કીધી હવે એ રીતે કરું, સેમ મેથડ જ છે, છેલ્લું વાક્ય ખાલી બદલાશે. જોજો 2304 છે તો તમારે જવાબ 42 અને 48 આવે છે. આવે છે કે નહીં? આવે છે કે નહીં? પછી એ મેથડમાં કેવી રીતે છે એ તમને શીખવાડું. આ બંનેની વચ્ચે મજા આવે એવી સંખ્યા કઈ આવે? 45. 45 શું કામ મજા આવે? તો કે 45 નો વર્ગ કરતા મેં તમને શીખવાડેલું છે, મોઢે તમે કરી શકો. 45 નો વર્ગ કેટલો થાય? વચ્ચેની સંખ્યાનો વર્ગ કરવો. 45 નો વર્ગ થાય 20 25. ગઈકાલે તમે શીખી ગયા છો. થઈ ગયા કે નહીં? 20 25 કરતા પ્રશ્ન મોટો છે. 20 25 કરતા પ્રશ્ન મોટો છે ને 2304, એટલે મોટો છે તો જવાબ મોટો આવે. અહીંયા મેં બંને મેથડ આમ જોવા જઈએ તો સેમ જ છે. મેં 20 25 નોતા કરાવ્યા. અહીંયા તમે 45 નો વર્ગ શોધવો હોય તો 4 અને 5 નો ગુણાકાર જ કરશો. મેં થોડુંક ટૂંકું કર્યું એટલે કે આ રહ્યું. તો શું આવ્યું? 20 કરતા પ્રશ્ન મોટો છે. પ્રથમ મેથડ મસ્ત છે. બસ તો આપણે પ્રથમ પ્રમાણે જ ચાલશું. આખું મોટું કરવું ના પડે એટલે મેં ટૂંકું કર્યું છે. છેલ્લે તમારી જાતને શું પ્રશ્ન પૂછવો એ જરાક યાદ રાખી લો. શું જવાબ આવ્યો? જોજો હું ફરીથી કરું છું. આટલે સુધી બરાબર છે. શું આવ્યું? 4 4 × 5 તો 20 આવે. 20 કરતા 23 મોટો છે તો જવાબ મોટો આવશે. બસ થઈ ગયું. એટલે હા, ફર્સ્ટ મેથડ ઈઝી છે. ચલો ઘણા લોકો શું આ રીતે ક્યાંક શીખા હશે, પેલું 45 વાળું એટલે કરતા હશે. તો ડન થઈ ગયું. ચલો તો હજી આપણે 1 2 3 4 પ્રશ્નો કરવાના થશે. બધાએ પેલી મેથડ કીધી છે એટલે હવે આમાં મારે કઈ લાંબુ વિચારવાનું થતું નથી અને પેલી મેથડ પ્રમાણે જ આપણે ચાલીએ છીએ. ચલો તો હવે 4624 આનું વર્ગમૂળ કાઢવું છે. હું જ કાઢીશ, 1 2 મારા હું શોખ પૂરો કરી લઉં. છેલ્લો આંકડો શું છે? 4. 4 હોય તો 2 અને 8. થઈ ગયું. અત્યારે ટેબલ હજરા હજુર છે, પછી આ મોઢે કેમ યાદ રાખવું એ પણ મેં તમને શીખવાડી દીધું. બીજું સ્ટેપ, છેલ્લા બે આંકડા ઉપર ચોકડી મારી દો. ત્રીજું સ્ટેપ, તો કે 46 સુધી વર્ગ થી ભાગ ચલાવો. 5 નો 25, 6 નો 36,
49 વધી જાય, 7 વધી જાય એટલે ભાગ ચાલે 6 થી, તો 6×7=42 કરતા પ્રશ્ન મોટો છે ને, અહીંથી સીધું આમ જ જવાનું, 42 કરતા પ્રશ્ન મોટો છે તો જવાબ એ આવશે મોટો. લો થઈ ગયો, ફાવશે? ચલો તો અહીંયા ને અહીંયા હજી એક દાખલો હું કરું અને પછી તમને 2-4-5 આપું, જોઈએ કેટલું ફાવે છે. ચલો તો એના પછી લઈશું 7921, આનું કરવાનું છે મારે વર્ગમૂળ. બાળકો અહીંયા ધ્યાન આપશો, આ છેલ્લો પ્રશ્ન મારો છે, છેલ્લો આંકડો શું છે? 1 હોય તો જવાબમાં શું આવે? 1 અને 9. અમે કરી નાખ્યું, છેલ્લા 2 આંકડા ઉપર હું ચોકડી મારી દઉં, ને મારી દીધી. હવે 79 સુધી તમારે આગળ વધવાનું છે. 8×64 થાય, 9 વર્ગ વધી જશે, 9 વધી જાય એટલે 8 ચાલશે, ચાલી ગયું 8. હવે 8 અને એના પછી આવે 9, એનો ગુણાકાર થાય 72. 72 કરતા પ્રશ્ન મોટો છે તો જવાબ આવશે મોટો. ભાઈ સમજાણું ક્યાંથી ક્યાં જવું? અહીંથી આમ જવાનું, ફાવશે? ચલો તો હું તમને 2 એક્ઝામ્પલ આપું છું, ફટાફટ કરો જવાબ સીધા લખો. ચલો બહુ સસ્તામાં પતી ગયું, મને એમ હતું વાર લાગશે પણ તમે બહુ ફટાફટ પતાવી દીધું. ભાઈ કોઈને ઉતાવળ જેવું હોય તો કોમેન્ટ કરજો. હો આ 1, આ 2, અને આ 3. ચલો આ 3 વર્ગમૂળ કાઢો. અહીંયા ધ્યાન આપશો શાંતિથી, હા આવું શાંતિથી કરવાનું છે. ચલો છેલ્લો આંકડો 9 છે, શું છે છોકરાઓ? 9. છેલ્લો આંકડો 9 હોય તો જવાબમાં 3 અને 7 આવે, આ મેં લખી નાખ્યું. હવે આગળ જઈશું, 71 નહીં આવે, નીલરો 3 અને 7 આવે, પછી શું કરવાનું? છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી મારવાની, મારી નાખી. અહીંયા લખવું હોય તો 4 અને 6 આવે, છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી. અહીંયા લખવું હોય તો 3 અને 7 આવે, છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી. આવી રીતે કરો તો સ્ટેપ બધે પાકા થતા જાય. તો 2 સ્ટેપ તો તમને ફાવી ગયા. હવે ભાગ ચલાવવાનો, 53 એટલે 7 ભાગ ચાલશે, 12 એટલે 3 ભાગ ચાલશે, 39 એટલે 6 ભાગ ચાલશે. લો આ ભાગ ચલાવી દીધા, ચલાવી દીધા. હવે અહીંયા 7×8 કરવાના, 7×8 આવે. અહીંયા 3×4 કરવાના, કરવાના. અહીંયા 6×, કેટલા કરવાના? 7. ચલો થઈ ગયું, થઈ ગયું. 7×8=56 કરતા પ્રશ્ન નાનો, 56 કરતા પ્રશ્ન નાનો તો જવાબ આવે નાનો. 3×12, 12=12, 12=12 હોય તો જવાબ મોટો લેવો, હરખું હોય તો જવાબ મોટો લેવો, હરખું ધ્યાન રાખજો. જો અહીંયા 4×3=12, જવાબ અને પ્રશ્ન બંને સરખા છે તો હંમેશા જવાબ મોટો લેવો, આ એટલા માટે એક્ઝામ્પલ આપેલું. ડન છે? હવે લઈશું આ 6×7=42 કરતા પ્રશ્ન નાનો તો જવાબ આવશે નાનો. ભાઈ ડન છે? ચલો થઈ ગયું. તો આ 3 એક્ઝામ્પલ કર્યા, હવે બીજા પેજ ઉપર હું જઉં છું. ચલો ચલો બીજા પેજ ઉપર હું જાઉં છું. 3-4 એક્ઝામ્પલો હજુ તમને હું આપી દઉં અને તમે ગણવા માંડો ફટાફટ. હો બાળકો ચલો તો ગણશો. 7744 આનું વર્ગમૂળ. આ વખતે હું 4 એક્ઝામ્પલ આપું છું. 6561 આનું કરો, એટલે પ્રેક્ટિસ એ થઈ જાય, પાછળથી તમારે કરવું ના પડે. આનું કરો. ચલો અને આનું કરો, આટલા ના કરો, 4 એક સાથે એક એક સ્ટેપ મૂકતા જાઓ, એક સાથે એક એક સ્ટેપ મૂકતા જાઓ, એવી રીતે કરતા જાઓ. જો તમે અત્યાર સુધી મારો વિડીયો જોઈ રહ્યા છો તો એનો મતલબ કે વિડીયોને તમે એન્જોય કરી રહ્યા છો, ગણિતને તમે એન્જોય કરી રહ્યા છો. જો તમે એન્જોય કરી રહ્યા હોય અને હજુ સુધી લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દેજો. જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન ઓન રાખવા વિનંતી. બસ હવે બધા પોતાના પાર્ટી પેન મૂકી દે સાઈડમાં અને મગજ અહીંયા આપે. ચલો સૌથી પહેલા છેલ્લે 4 છે એટલે જવાબમાં 2 અને 8 આવે. પેલા આ રીતે કરો, 6 છે તો 4 અને 6. જો પ્રેક્ટિસ શીખવા માટે આ બેસ્ટ મેથડ છે.
એક એક એક્ઝામ્પલ અલગ અલગ ના કરાય શીખતી વખતે, પછી બધું અલગ અલગ જ કરવાનું છે. શીખવા માટે પેલા બધા લખીને, એટલે શું થાય, મેથડ મગજમાં ચોંટી જાય. હું આ જ રીતે શીખવાડું છું, તમે જોયું હશે. હવે અહીંયા શું આવે, એક અને નવ. હવે અહીંયા શું આવે, એક અને નવ. અને આ રીતે તમે કરો ને, દસ એક્ઝામ્પલ એક આરે લખી નાખવાના. ગઈકાલે તમે વર્ગ કરતા શીખા, દસ સંખ્યાના વર્ગ કરી નાખવાના એક સાથે. પછી એના વર્ગમૂળ કાઢવા માટે બધી સંખ્યાઓ એક વાર સાઈડમાં લખી નાખો. પછી બધાનો પેલા છેલ્લો છેલ્લો આંકડો લખો. લખાઈ ગયું પછી તો કે બીજા સ્ટેપમાં બધામાં ચોકડી છે તો ચોકડી મારી નાખી. આ થઈ ગયું, એટલે બીજું સ્ટેપ તમારે પાકું થઈ ગયું. હવે ત્રીજું સ્ટેપ તો કે 77 સુધી વર્ગથી ભાગ ચલાવવાનો છે, એટલે આઠે ભાગ ચાલે. 31 સુધી ચલાવવાનો છે, એટલે પાંચે ભાગ ચાલે. 62 સુધી ચલાવવાનો છે, એટલે સાતે, 77 49. અને 65 સુધી ચલાવવાનો છે, એટલે આઠે. થઈ ગયું હવે તો કે આઠે ભાગ ચાલ્યો ને, તો 8 9 72 કરતા 77 મોટો. જવાબ મોટો. 5 ભાગ ચાલ્યો, 5 6 30 કરતા 31 મોટો. તો જવાબ મોટો. 7 ભાગ ચાલ્યો તો 7 8 56 56 કરતા 62 મોટો. તો જવાબ આ બે માંથી મોટો. અહીંયા કેટલાય ભાગ ચાલ્યો, 8 8 9 72 72 કરતા 65 નાનો. જોજો ભાઈ, અહીંથી અહીંયા જ જવાનું છે, નાનો. તો જવાબ નાનો. બસ થઈ ગયો, ધડાધડ પતી ગયું. પતી ગયું કે નહીં? તો આવી રીતે પ્રેક્ટિસ કરવાની છે. જેને આવડી ગયું છે, જે પહેલેથી શીખેલા છે, ગમે એમ કરશે તો ચાલશે, પણ પ્રેક્ટિસ થાય આ રીતે. હવે બીજી એક વાત કરું, ઘણી વાર તમને હું છે ને મોઢે હેલ્પ કરી શકું. કેવી રીતે ખબર? જોજો, આપણે 65 61 નું વર્ગમૂળ કરીએ. 65 61 નું જો કોઈ સમજી શકે તો, પણ એમાં મજા આવશે. જોજો, છેલ્લો આંકડો શું છે, 1. તો જવાબમાં 1 અને 9 આવે. સ્ટેપ 1 બરાબર. હવે 61 કાપી નાખવાના. ભાગ કેટલાય ચાલશે મને તમે કહો, કોમેન્ટ કરો ફરીથી, આનો ભાગ કેટલાય ચાલશે? 65 છે, ભાગ કેટલાય ચાલશે? ફટાફટ કોમેન્ટ કરો કેટલાય. 8 8 8 ડન, 8 ભાગ ચાલશે પાકું. હવે બીજી વાત, હવે સાંભળો બધા. 8 માંડ માંડ ચાલ્યું નથી લાગતું, 8 8 64 અને હતા 65. માંડ માંડ ચાલ્યું જો સમજાતું હોય, જ્યારે પણ ભાગ માંડ માંડ ચાલે ને, ત્યારે જવાબ નાનો આવે. આ બે માં નાનો કોણ છે? આવું તમે કરી શકો છો. જ્યારે ભાગ માંડ માંડ ચાલે ત્યારે જવાબ નાનો આવે, અને જ્યારે હાલતા હાલતા રહી, નાનો એટલે છેલ્લે એક બે વાળો જવાબ આવે, અને જ્યારે ભાગ હાલતા હાલતા રહી જાય, ભાગ હાલતા હાલતા રહી જાય, ત્યારે જવાબ હંમેશા મોટો આવે, એટલે કે છેલ્લે 8 9 વાળો જવાબ આવે. જોજો, એવો પણ જવાબ આપણે લઈએ. 62 41 છે. જોજો, આનું વર્ગમૂળ કરું છું. જોજો, આનું કરું છું. જોજો, આ છે, આ તો સમજાય તો વધારાની વસ્તુ છે, બાકી મારે શીખવાડવાનું કોન્સ્ટેબલના કોર્સનું આવી ગયું. આ તો ફટફટ ફટફટ મારવું હોય, કોઈને ફાવટ હારી હોય. છેલ્લે 1 અને 9 આ બે ઉડી ગયા. હવે કેટલાય ભાગ ચાલે? તો કે 7 ચાલે. 7 ચાલે. હું એમ કહું 8 8 64 8 હાલતા હાલતા, જરાક માટે રહી ગયું. 8 હાલતા હાલતા રહી ગયું. 8 હાલતા હાલતા રહી ગયું એટલે હાલે તો 7 જ, પણ જવાબ મોટો આવે. જવાબ મોટો આવે એટલે 79. બસ થઈ ગયું. આ એમનેમ જવાબ આપી શકાય. મોટા ભાગના દાખલા આ રીતે એમનેમ કરી શકો. જો માંડ માંડ ભાગ ચાલે, તો નાના જવાબ લેવાના, એટલે કે છેલ્લે 1 અથવા 2 વાળો જવાબ લેવાનો. જો હાલતા હાલતા રહી જાય, તો છેલ્લે 9 અથવા 8 વાળો જવાબ લેવો. મારી વાત સમજો છો? જો માંડ માંડ ભાગ ચાલે, તો શું લેવાનું? તો કે તો છેલ્લે 1 અથવા 2 વાળો લેવાનો. જો હાલતા હાલતા રહી જાય તો શું લેવાનું? છેલ્લે 8 અથવા 9 વાળો. જોજો, હજી 1-2 એક્ઝામ્પલ હું તમને આ પ્રકારના કરાવું. ફાવતું હોય તો આ તો હાઉ સસ્તું, ચોથું સ્ટેપ જ તમારું ઉડી જાય છે. શું થાય છે? ચોથું સ્ટેપ જ તમારું ઉડી જાય છે. માની લો કે 3721 નું વર્ગ મૂળ કરવું છે. અહીંયા હું લખું માંડ માંડ, તો છેલ્લે શું લેવાનું? 1 અને 2. છેલ્લે 1 2 અને હાલતા હાલતા રહી જાય. આવું ગણિત ક્યાંય ન હોય, હાલતા હાલતા રહી જાય. હા, આવી વાતો હોય, હાલતા હાલતા રહી જાય, તો છેલ્લે શું આવે? 8 અને 9. ખબર પડી?
જો હલતા હલતા આ તમને સમજો છો ને આ ભાષા જેનું ગુજરાતી સારું હોય ને એ સમજ્યા, બાકી નો સમજ્યા કે મને ખબર ગુજરાતી તમારે બધા નું સારું છે, તકલીફ ખાલી આમાં જ છે. ચલો તો હું તમારી ભાષામાં તમને શીખવાડું છું. છેલ્લે એકડો છે તો જવાબમાં એક અથવા નવ આવે, અહીંયા ધ્યાન આપજો, જવાબમાં એક અથવા નવ આવે, છેલ્લા બે આંકડા ઉપર ચોકડી, કેટલાય ભાગ ચાલશે? છ. ચલાવી દીધો. હવે મને તમે કહો છ આમ ધરાઈ નાયલો કે માંડ માંડ આયલો? સાહેબ માંડ માંડ આયલો, છાએ છાએ છત્રી. તો માંડ માંડ આયલો, માંડ માંડ હાલે તો શું લખવાનું? છેલ્લે એક અથવા બે વાળો. ચોથું સ્ટેપ જ તમારું નીકળી ગયો. 65-61 નો જવાબ કયો? 65-61 નો જવાબ શું મેં કીધો? ક્યાં ગયો 65-61 એનો જવાબ? 61 નો જવાબ 8-9-72. 8-9-72 કરતા આ નાનું છે તો જવાબ આવે 81. નાનો. શશીકાંત બેન કે ધીમે ધીમે, હા બરાબર છે. તો 65-61 નો જવાબ આવે આ. હવે આ ભાઈ છે ને શશીકાંત ભાઈ, આ સ્પીડ કરવા માટે જ આ મેથડ છે. સમજાણું લઈએ છીએ આપણે એક્ઝામ્પલો એટલે તમને ફાવશે. ચલો બીજું એક લઈએ. માની લો કે હું એમ કહું કે 16-81 નું વર્ગ મૂળ કાઢવું છે. 16-81 નું છેલ્લો આંકડો એક છે તો આ એક, અને છેલ્લે કેટલા આવે? 9. હું બે રીતે શીખવાડું છું, હું બે રીતે શીખવાડું છું. જોજો શશીકાંત ભાઈ, છેલ્લે 1 અને 9 બરાબર છે. હવે તો કે છેલ્લા બે આંકડો ઉપર ચોકડી મારો, કેટલાય ભાગ ચાલે? 4. હવે બે રીતે હું શીખવાડું છું. ચારે મને તમે કહો 4 નો વર્ગ કેટલો થાય? 16. તો માંડ માંડ હાલ્યું એ ખબર પડે તમને, જો ખબર પડતી હોય તો આ મેથડ બેસ્ટ છે. માંડ માંડ હાલે તો જવાબ નાનો લેવાનો. લો થઈ ગયું, થઈ ગયું. આ એક વાત થઈ પાકું. જો આ રીતે નથી આવડતું તો આપણી સિસ્ટમ સ્ટેપ નંબર 4 આપણે લઈએ. કેટલાય ભાગ ચાલ્યો? 4. 4 નો ગુણાકાર કેની સાથે કરવાનો? 5. 20 કરતા પ્રશ્ન નાનો છે તો જવાબ આવે નાનો. ચલો હું બે રીતે કરીશ, પાકું કે નહીં? ચલો તો થઈ ગયું. હાલો આગળ લઈશું, એના પછીનો ક્વેશ્ચન લઈશું. હા શું છે? 1521 આનું વર્ગમૂળ કરવાનું છે. જોજો ફરીથી, છેલ્લો આંકડો શું છે? 1. તો જવાબમાં 1 અને 9 આવે, છેલ્લા બે આંકડા ઉપર ચોકડી આવે, 15 સુધી ભાગ ચલાવવાનો છે. કેટલાય ભાગ ચાલશે? 3. એટલે પાકું થઈ ગયું 3. 3 તેરી 9, ચોકે 16 વધી ગયું. તો ભાગ કેટલાય ચાલ્યો? 3. હવે થોડુંક વિચારો, 3 ભાગ ચાલ્યો, 4 હલાવવો હોત તો ચોકે 16 તો શું થાત? હાલતા હાલતા રહી ગયું, હાલતા હાલતા રહી ગયું, 4 હાલતા હાલતા રહી ગયું એટલે 3 મોટું હાલે. તો 3 મોટું હાલે એટલે જવાબ આવે 39. આ સમજાતું હોય તો જ, મેં પહેલા જ કીધું છે કોન્સ્ટેબલના લેવલથી આ ઉપરની વાત છે, પણ તમારામાં ઘણા બધાનું અન્ડરસ્ટેન્ડિંગ સારું હોય એટલે મેં આ વાત કરી. પાકું હવે આપણે દેશી રીતે કરીએ. ભાઈ થઈ ગયું 31 અને 39, બે જવાબ આવી ગયા. ચોથું સ્ટેપ શું છે? તો કે 3 ભાગ ચાલ્યો તેનો ગુણાકાર 4 જોડે કરો તો જવાબ આવે 12. 12 કરતા 15 મોટા છે એટલે જવાબ આવશે મોટો. શશીકાંત ભાઈ હું બરાબર કરું છું? તો હજી એક બે એક્ઝામ્પલો હું તમને આપું છું, જે બે રીતે હું કરીશ એટલે બધાને પ્રેક્ટિસ થાય. સલાહ એ આપું છું કે પેલા પેલી મેથડ શીખાય, મેં શીખવાડી દીધું, આવડી ગયું હોય પછી જ ઉપર જવાનું. સમજી લો, જવાનું તો છે જ, પેલી મેથડ સંતોષ ના માનશો, જવાનું તો છે જ તમારે ઉપર, જ્યાં સુધી જઈ શકાય ત્યાં સુધી. જશો તો ફાયદો શું થશે ખબર? ગણિત ગણવું નહીં પડે, મોઢે જવાબ આપી શકશો. સમજાણું એટલા માટે. ચલો તો હવે લઈશું આપણે 96-04 છે આનું વર્ગમૂળ કાઢવું છે. સમજી લેજો 96-04 નું વર્ગમૂળ કાઢવું છે, કાઢશું. તો છેલ્લો આંકડો શું છે બાળકો? 4. 4 હોય તો તમને બધાને હવે યાદ છે 2 અને 8 આવે. ડન. બીજું સ્ટેપ, છેલ્લા બે આંકડા ઉપર ચોકડી. આટલું બધાને પાકું થઈ ગયું છે. હવે ભાગ ચલાવો 96 સુધી તો મને એટલી ખબર પડે 9 ભાગ ચાલે. થઈ ગયું કે નહીં? હા. હવે 10 ભાગ હલાવો તો 10 નો વર્ગ થાય 100. હાલતા હાલતા રહી ગયું, 100 થી સેજ જ નાનું છે તો હાલતા હાલતા રહી ગયું તો જવાબ આવે 98. આ એક રીત થઈ. માની લો કે આ રીતે નથી ફાવતું તો આપણે હવે આ રીત હું ભૂલી જ જાઉં છું, હાલતા હાલતા વાળી. હવે હું કાયદેસરની રીત, કેમ કે જેને શીખવાની હતી એને શીખી લીધી હશે. મેથડ નંબર ઓરિજિનલ મેથડ બધા માટે છે તો હવે આપણે એની પ્રેક્ટિસ કરશું. ચલો કેટલાય ભાગ ચાલ્યો બાળકો? 9. તો 9 નો ગુણાકાર નેક્સ્ટ નંબર 10 જોડે કરો તો જવાબ આવે 90. 90 કરતા પ્રશ્ન મોટો છે. શું છે? મોટો છે. તો જવાબ પણ આ બેમાં મોટો એટલે 98. તો ફાવે? ચલો તો હજી એક બે હું તમને હજી એક બે એક્ઝામ્પલ કરું છું, પછી એક બે એક્ઝામ્પલ તમને આપું છું, પછી આ મેથડ ને આપણે પૂરી કરીએ. બરાબર?
બરાબર છે, હું માનું ત્યાં સુધી મેં ભરપૂર પ્રેક્ટિસ તમને કરાવી કહેવાય. અહીંયા ઓફલાઈનમાં આવીને તમે પ્રેક્ટિસ કરતા હોય ને એ રીતની પ્રેક્ટિસો આપણે ઓનલાઈનમાં કરીએ છીએ. ફીલ તમને એ જ આવવી જોઈએ. ચલો તો લઈશું. હા, 38-44 આનું વર્ગમૂળ કાઢવાનું છે. હું જ કાઢું છું. છેલ્લો આંકડો શું છે? ચાર. ચાર હોય તો 2 અને 8 આવે. છેલ્લા બે આંકડા ઉપર 34 સોરી ચોકડી વધે છે 38. 38 વધે છે એનો મતલબ કે 6 ભાગ ચાલે તો 62 અને 68. 6 ભાગ ચાલે તો થઈ ગયું કે નહીં? હવે 6 પછીની સંખ્યા આવે 7, એનો ગુણાકાર થાય 42. 42 કરતા 38 શું છે? નાનો. તો આ બે માં જવાબ કોણ આવે? નાનો. ડન છે? હજી એક એક્ઝામ્પલ હું કરીશ. ચલો હજી એક એક્ઝામ્પલ હું કરીશ. 7569 આનું વર્ગ મૂળ કાઢવું છે. હવે માંડ માંડ વાળો વસ્તુ હું ભૂલી જાઉં છું, એ જેને શીખવાનું હતું એને શીખી લીધું. ચલો છેલ્લો આંકડો શું છે? 9. તો જવાબમાં છેલ્લે શું આવે? 3 અને 7. છેલ્લા બે આંકડા ઉપર ચોકડી. કેટલા એ ભાગ ચાલશે? કેટલા એ ભાગ ચાલશે? હવે તમારે આટલું જ જોવાનું છે સાહેબ. 8 ચાલશે, બસ થઈ ગયું. તો 8 ભાગ ચાલ્યો તો 8 9 72. 72 કરતા 75 મોટો. બસ ક્યાંથી ક્યાં જાઉં છું જોઈ લો. મોટો છે તો જવાબ પણ તમારો મોટો આવશે, એટલે કે 87 આવશે. રૂપસિંહ એકદમ બરાબર છે. તો ફાવી ગયું. તો છેલ્લા 3-4 હવે હું આપી દઉં છું. ના, હજી 1-2 હું કરાવું. હજી 1-2 તમને થોડીક પીડા દઉં. બરાબર છે? પીડા દઉં. પીડા શું છે તમને ઓટોમેટિક ખબર પડી જશે. ચલો તો લઈશું પીડા. 15376 આનું વર્ગમૂળ. આમ તો આ ક્લાસ 3 આવે પણ આપણે કીધું એમ કાયમ નિયમથી થોડા ઉપર જઈએ છીએ. ચલો છેલ્લો આંકડો શું છે? 6. 6 હોય તો 4 અને 6 આવે. તમને ખબર છે છેલ્લા બે આંકડા ઉપર ચોકડી મારી દો. મારી દીધી. હવે ક્યાં સુધી જવાનું છે તમને ખબર પડી ગઈ સાહેબ. હવે 153 સુધી જવાનું છે. તો વર્ગ તમે શીખેલા છો. 10 નો વર્ગ 100, 11 નો વર્ગ 121, 12 નો વર્ગ 144 નથી વધતું, 13 નો વર્ગ 169, 13 વધી જાય છે તો જવાબ આવશે 12. લો થઈ ગયું. હવે શું કરવાનું? 12 અને 13 નો ગુણાકાર કરવાનો. 12 અને 13 નો ગુણાકાર કરતા મેં ગઈકાલે શીખવાડેલું, નાની સંખ્યાનો વર્ગ વધતા નાની સંખ્યા, 12 નો વર્ગ વધતા 12, એટલે 156 થશે. થશે ભાઈ, 156 કરતા 153 નાના છે તો જવાબ આવશે તમારો નાનો. થઈ ગયું કે નહીં? આ 100 ની ઉપર હું જતો રહ્યો, વંડી કૂદી ગયો કે ભાઈ. થઈ ગયું. ચલો હજી એક કરી લઈએ છીએ. આ શીખવું હોય તો શીખો, જેને ફાવટ હોય ને બાકી હો હુદી નું આવડે એટલે તમારા માટે મોર ધેન ઇનફ છે. ચલો તો છેલ્લો ક્વેશ્ચન મારી સાઈડ થી અને પછી 3-4 ક્વેશ્ચન તમને આપી અને આને આપણે જય શ્રી કૃષ્ણ કરશું. 29,929 આનું મારે વર્ગમૂળ કાઢવાનું છે. ચલો કાઢું. છેલ્લો આંકડો શું છે? 9. 9 હોય તો મિત્રો શું આવે? 3 અને 7, અને છેલ્લા બે આંકડા ઉપર ચોકડી. ચલો થઈ ગયું. હવે તમે જો વર્ગ પાકા કરેલા હોય 1 થી 20 સુધીના તો તમે કરી શકો, નહીતર ના થાય. તો આપણે વર્ગ પાકા કરેલા છે એમ માનીને ચાલુ છું. 15 નો વર્ગ 225 થાય, 16 નો વર્ગ 256 થાય, 17 નો વર્ગ 289 થાય, 18 નો વર્ગ 324 વધી જાય. 18 વધી જાય એટલે જવાબ આવે 17. હવે 17 × 18 આ ગુણાકાર આપણે કરવાનો થાય. આ ગુણાકાર તમે ખૂણામાં જઈને કરી લેજો, મને મોઢે આવડે છે એટલે હું કરું છું 306. 17 × 18 306 થશે. પ્રકાશભાઈ એકદમ બરાબર છે. તો 306 કરતા પ્રશ્ન સંખ્યા નાની છે તો જવાબ આવશે નાનો. લો થઈ ગયો. તો ફાવશે. ચલો તો 3-4 એક્ઝામ્પલ કરી લો ફટાફટ અને પછી જઈશું આપણે આગળ. ચલો 46-24 નું વર્ગમૂળ કાઢવાનું છે, 30-25 નું વર્ગમૂળ કાઢવાનું છે, 8100 નું વર્ગમૂળ કાઢવાનું છે, અને હજી શેનું કાઢવાનું છે? હજી 3 કાઢવાના છે બાળકો. પછી 14161 નું વર્ગમૂળ કાઢવાનું છે, પછી 2209 નું વર્ગમૂળ કાઢવાનું છે, અને છેલ્લું 5776 નું વર્ગમૂળ કાઢવાનું છે. આ પહેલું, આ બીજું, આ ત્રીજું, આ ચોથું, આ પાંચમું અને આ છઠ્ઠું. ચલો ફટાફટ મંડો કાઢવા.
દર્શના બરાબર છે બેટા? ચલો જયપાલસિંહ 1.68 પોઈન્ટ ક્યાંથી આવી? એટલે 1.68 બરાબર છે. અશોકે બધા જવાબો છાપી માર્યા છે. ચલો તો થઈ ગયું. શશિકાંત બધા જવાબો છાપી માર્યા છે, સરસ. હું બધા જવાબો ચેક નથી કરતો બેટા. ચલો અહીંયા હું ચેક કરાવું છું. જેને અડધાથી આવો ઉતાવળ ના કરશો, ફરીથી પછી કરી લેજો ક્લાસ પતે પછી. ચલો તો ચાલુ કરશું. હા હવે અહીંયા ધ્યાન આપશો બધા, છેલ્લો આંકડો 4 છે તો સોરી છેલ્લો આંકડો 4 છે તો તમને આ બધાનું ધ્યાન અહીંયા હો, ભલે આવડતું હોય. છેલ્લો આંકડો 4 છે તો જવાબમાં 2 અને 8 આવે. છેલ્લો આંકડો 1 છે તો જવાબમાં 1 અને 9 આવે. છેલ્લો આંકડો 5 છે તો જવાબમાં છેલ્લે 5 આવે. છેલ્લો આંકડો 9 છે તો જવાબમાં છેલ્લે 3 અને 7 આવે. છેલ્લો આંકડો 6 છે તો જવાબમાં છેલ્લે 4 અને 6 આવે. અહીંયા 2 0 નું વર્ગમૂળ 1 0 થાય, 81 નું વર્ગમૂળ 9 થાય. આ તમને મોઢે ફાવે છે, આવે છે. ચલો હવે જઈશું આગળ. બધામાં છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી મારવાની, જો આ રીતે એક સાથે કરાય, શરૂઆતમાં પછી નહીં, એટલે સ્ટેપ તમારે પાકા થઈ જાય. થઈ ગયું. હવે 46 સુધી ભાગ ચલાવવાનો છે. કેટલા સુધી? 46 સુધી. તો ભાગ કેટલા એ ચાલશે? 6 ચાલશે. હવે 6 × 7 કરો તો કેટલા થાય? 42. 42 કરતા 46 મોટો છે, તો જવાબ શું આવશે? મોટો. ભાઈ ડન છે. હવે અહીંયા લઈશું કેટલા એ ભાગ ચાલશે. 30 છે તો ભાગ કેટલા એ ચાલશે? સાહેબ 6 એ ચાલશે. તો સીધે સીધો જવાબ આવશે તમારો 6. ભાઈ ડન છે. ચલો લઈશું અહીંયા. આ તો થઈ ગયું. તો અહીંયા 68 આવે, અહીંયા 65 આવે, અહીંયા 90 આવે. હવે જઈશું નીચે. 141 સુધી ભાગ ચલાવવાનો છે, સમજી લેજો. 141 સુધી એટલે 100 થી મોટું હોય ને, એટલે 10 થી જ ચાલુ કરવાનું. 10 નો 100, 11 નો 121, 12 નો 144 વધી જાય. 12 વધી જાય એટલે ભાગ ચાલે 11. 11 × 12 કરો તો 132 થાય. એના કરતા 141 મોટો છે, તો જવાબ આવે 119. ઘણાને એમ પણ ખબર, ઘણા કહું દશરથ, ઘણા સર 55 આવે આન્સર, 5 ચાલે ને, સોરી આ 5 ચાલે, મારી ઉતાવળમાં ભૂલ થઈ ગઈ, 5 ચાલે. હું લઉં છું ફરીથી, આમે 1 2, હા 55 આન્સર આવે બરાબર છે. હવે દશરથ સમજાઈ ગયું. અહીંયા પેલા આપણે ધ્યાન દઈએ, 11 ચલાવ્યો બરાબર છે, આ જવાબ આવી ગયો 119. હવે 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 ઘણાને ખબર હોય 11 નો 121 થાય, 12 નો 144 થાય. 12 હાલતા હાલતા રહી ગયું, હાલતા હાલતા રહી જાય એટલે જવાબ મોટો આવે. તમે ડાયરેક્ટ એ મોટો કરી શકતા હોય. થઈ ગયું. હું ફરીથી જાઉં છું 3025 નું વર્ગમૂળ. મેં થોડીક ઉતાવળ કરી. ચલો આનું વર્ગમૂળ લઈશું. છેલ્લો આંકડો શું છે? 5. તો જવાબમાં 5 આવે, છેલ્લા 2 આંકડા ઉપર ચોકડી. ભાગ કેટલા એ ચાલે? મેં 6 એ ચલાવ્યો, 6 એ ના ચાલે. ભાગ કેટલા એ ચાલે? 5 એ ચાલે. 5 × 5 = 25. 6 તો વધી જાય, તો જવાબ સીધે સીધો શું આવે તમારો? 55 આવે બરાબર ને. તો હવે દશરથ મને આશા છે તને સમજાઈ ગયું હશે ભાઈ. હવે લઈશું આ. ક્યાં સુધી જવાનું છે? 22 સુધી. તો કેટલા એ ભાગ ચાલે? 4 ચાલે. 5 વધી જશે, તો 4 ચાલી ગયો ભાગ. તો 4 × 5 કરો તો શું આવે? 20. 20 કરતા 22 શું છે? મોટું છે, તો જવાબ આવશે મોટો, એટલે કે 47 આવશે. ભાઈ થઈ ગયું. તો આન્સર સીધે સીધો આવશે 47. ડન છે. હવે લઈશું આ. ચલો તો આ પતી ગયું. હવે ક્યાં સુધી જવાનું છે? 57 સુધી. તો કેટલા એ ભાગ ચાલશે? 7 × 49, 8 × 64, 8 વધી જશે, ભાગ ચાલશે 7. તો થઈ ગયા 7. 7 પછી કેટલા આવ્યા? 8. એનો ગુણાકાર થાય 56. 56 કરતા 57 શું છે? મોટું છે, તો જવાબ પણ મોટો આવે, એટલે કે 76 આવશે. લો થઈ ગયું બાળકો, બરાબર છે. તો આવી રીતે તમે બધાના જવાબો આપી શકો છો. તો મને આશા છે કે તમને બધાને વર્ગમૂળ કાઢતા ખૂબ સરસ રીતે ફાવી ગયું હશે. એક કલંક હતું આપણા ઉપર, ફાવતું ન ફાવતું, આજે એ બધા જ પ્રકારના કલંકો પૂરા થઈ ગયા છે. તો હજી એકાદી વસ્તુ હું આમાં ભૂલી ગયો છું, જે મારે તમને શીખવાડવાની થતી હતી, તો એ પણ હું તમને જોડે જોડે શીખવાડી દઉં છું. લઈ લો. ચલો આમ તો કઈ એમાં છે નહીં. હવે પ્રશ્ન છે 60.84, આનું વર્ગમૂળ કાઢો. પાકું આવડી ગયું બસ. 60.84 છે, સોરી માય મિસ્ટેક, વિટામિન B12. ચલો 60.84 આનું વર્ગમૂળ કાઢો. અહીંયા ધ્યાન આપજો, મારે જ કાઢવાનું છે.
તમારે શું કરવાનું, 60-84 નું વર્ગમૂળ કાઢવાનું. પેલા કાઢી શકાશે 60-84 નું વર્ગમૂળ? 60-84 નું વર્ગમૂળ આપણે કાઢીએ, છેલ્લો આંકડો 4 છે તો જવાબમાં 2 અને 8 આવે, છેલ્લા બે આંકડા ઉપર ચોકડી, 60 સુધી ભાગ ચલાવવાનો છે તો 77 49. લો થઈ ગયું છોકરાઓ. હવે 7 પછી કેટલા આવે બાળકો? 8. 7 8 56 થશે. 56 કરતા સંખ્યા મોટી છે તો જવાબ આવશે મોટો, એટલે સીધે સીધો 78 જવાબ આવશે. અહીંયા લખવાનો 78. ભાઈ ડન છે? હવે 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 પ્રશ્નમાં જો 2 પોઈન્ટ હોય તો વર્ગમૂળમાં પોઈન્ટ અડધા થાય. વર્ગમૂળમાં વર્ગમૂળ શોધવામાં પોઈન્ટ અને શૂન્યો અડધા થાય. વર્ગ શોધવામાં પોઈન્ટ અને શૂન્યો બમણા થાય. ડન છે? વર્ગમૂળ શોધવું એટલે નાનું કરવું. શું કરવું? નાનું કરવું. તો વર્ગમૂળ શોધવામાં પોઈન્ટ નાના થાય, અને વર્ગ એટલે મોટું કરવું. વર્ગ કરો એટલે સંખ્યા મોટી થાય ને, તો પોઈન્ટ એ વધી જાય, જીરાય વધી જાય. વર્ગમૂળ શોધવામાં સંખ્યા નાની થાય તો પોઈન્ટ એ નાના થાય, જીરાય નાના થાય. સમજાણું? આવી રીતે યાદ રાખી શકાય છે. ઘણા ઊંધા ચતુ થતું હોય તો નાના તરફ જવું છે. જુઓ અહીંથી આ સંખ્યા નાની આવી, આ કેટલા પોઈન્ટ છે? 2. તો કેટલા પોઈન્ટ આવે? 1. થઈ ગયું કે નહીં? હવે આ જ પ્રશ્ન તમને જો આવી રીતે પૂછે, માની લો કે તમને આવી રીતે પૂછે કે 0.6084 આનું વર્ગમૂળ શોધો, તો તમે સૌથી પહેલા શેનું વર્ગમૂળ શોધશો? 60-84. 60-84 પોઈન્ટ છે નહીં એમ માનીને જ આગળ વધવાનું, તો 60-84 નું વર્ગમૂળ થશે 78. થઈ ગયું? કેટલા પોઈન્ટ છે? 4. તો જવાબમાં કેટલા પોઈન્ટ મૂકવાના? 2 પોઈન્ટ. લો મૂકાઈ ગયા 2 પોઈન્ટ. ડન છે? હજી આ જ પ્રશ્ન તમને આવી રીતે પૂછેલો હોત કે 0.006084 આનું વર્ગમૂળ શોધો, 0.006084 આનું વર્ગમૂળ શોધો, તો તમે શું કરત બાળકો? સૌથી પહેલા 60-84 નું વર્ગમૂળ કેટલું આવે? 78. શોધી લીધું, આ તો તમને હવે ફાવે જ છે, ખાલી પોઈન્ટનો હિસાબ મારે શીખવાડવાનો થાય. આમાં કેટલા પોઈન્ટ છે ગણો જોઈને? 6. તો જવાબમાં કેટલા પોઈન્ટ આવે? 3. પોઈન્ટ ક્યાંથી ગણવાના? છેલ્લેથી. આ 1 પોઈન્ટ, આ 2 પોઈન્ટ, હવે નથી તો અહીંયા 0 કરી અને 3 પોઈન્ટ. લો આ થઈ ગયું, તો જવાબ આવશે આ. તો લઈશું હવે, તમને ટૂંકમાં વર્ગમૂળ કાઢતા આવડી ગયું પાકું કે નહીં? તો હવે આપણે જઈએ છીએ ઘનમૂળ કાઢવા તરફ. ક્યાં જઈશું? ઘનમૂળ. ઘનમૂળ, ચલો તો ઘનમૂળ કાઢવા માટે આગળ વધીએ. અત્યાર સુધી આપણો અનુભવ શું હોય? વર્ગમૂળ તો સાહેબ સહેલું પડે, ઘનમૂળમાં 3 વાર આવે તો એ અઘરું પડે. સાદું વ્યાજ તમે કરો અને ચક્રવૃદ્ધિ વ્યાજ કરો તો સાદું વ્યાજ સહેલું પડે, ચક્રવૃદ્ધિ વ્યાજ અઘરું પડે. અનુભવ છે. વર્ગમૂળ અને ઘનમૂળમાં વર્ગમૂળ સહેલું પડે, ઘનમૂળ અઘરું પડે. હકીકતમાં બધું જ ખોટું છે. વર્ગમૂળ કરતા ઘનમૂળ સસ્તું પતી જશે, સાદા વ્યાજ કરતા ચક્રવૃદ્ધિ વ્યાજ સસ્તું પતી જશે. સમજો છો મારી વાત? તો ઘનમૂળ તમને એટલી ખબર પડે સીધે સીધું સસ્તું પતી જશે. ચલો તો હું અહીંયા ફરીથી જેમ આજે દિવસની શરૂઆત કરી એવી જ રીતે ફરીથી હું શરૂઆત કરું છું. હું અહીંયા એક સંખ્યા છે એનું ઘનમૂળ કાઢવું છે. 19683 આનું મારે ઘનમૂળ કાઢવું. એક સલાહ બીજી પણ આપું કે તમારી એક્ઝામમાં તમને આના પ્રશ્નો બહુ નહીં પૂછાય, પણ પૂછાય છે ખરા. આવડા મોટા સંખ્યા નહીં હોય, પણ તમને ગમે એવડી મોટી સંખ્યા આપે તમે આરામથી કરી શકશો. વર્ગમૂળમાં આપણે શું કરતા મને કહો? પહેલું સ્ટેપ શું હતું? ટેબલ પરથી લાસ્ટ ડિજિટ નક્કી કરો. તો અહીંયા પણ એક ટેબલ બનશે. શું બનશે? અહીંયા પણ એક ટેબલ બનશે. ચલો હું સૌથી પહેલા ટેબલ બનાવું. કોઈ પણ સંખ્યા હોય અને એનું ઘનમૂળ કાઢવું હોય, છેલ્લો આંકડો 1 હોય. જો અહીંયા ઘનમૂળ તગડો એટલે ઘનમૂળ કાઢવું, બગડો હોય અથવા કાંઈ ન હોય તો વર્ગમૂળ કાઢવું. તો જવાબમાં 1 આવે. માની લો કે કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 2 હોય અને એનું ઘનમૂળ કાઢવું હોય તો જવાબમાં છેલ્લે 8 આવે. છેલ્લો આંકડો 3 હોય અને એનું ઘનમૂળ કાઢવું હોય તો જવાબમાં છેલ્લે 7 આવે. એવી જ રીતે છેલ્લો આંકડો 4 હોય અને એનું ઘનમૂળ કાઢવું હોય તો જવાબમાં છેલ્લે 4 આવે. છેલ્લો આંકડો 5 હોય અને એનું ઘનમૂળ કાઢવું હોય તો જવાબમાં છેલ્લે 5 આવે.
છેલ્લો આંકડો છ હોય અને એનું ઘનમૂળ કાઢવું હોય તો જવાબમાં છ આવે, છેલ્લો આંકડો સાત હોય અને એનું ઘનમૂળ કાઢવું હોય તો જવાબમાં છેલ્લે ત્રણ આવે, છેલ્લો આંકડો આઠ હોય અને એનું હું યાદ કરાવી દઈશ તમને, છેલ્લો આંકડો બે આવે, છેલ્લો આંકડો નવ હોય અને એનું ઘનમૂળ કાઢવું હોય તો જવાબમાં છેલ્લે નવ આવે, છેલ્લો આંકડો જીરો હોય તો જવાબમાં છેલ્લે જીરો આવે. લો થઈ ગયું, ઉપર ચાલુ કર્યું ત્યારે પૂરેપૂરી છત હતી, ધીરે 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 બધું નાનું થતું થઈ ગયું. હવે સૌથી પહેલી વસ્તુ, આ આંકડા આવ્યા ક્યાંથી? આ પ્રશ્ન છે, શું છે? આ પ્રશ્ન છે અને આ શું છે જવાબ, ક્યાંથી આવ્યા? તો કે આપણે ઉલટું વિચારવાનું, ઘન એટલે ત્રણ વખત ગુણાકાર, એક ગુણ્યા એક ગુણ્યા એક કરો તો એક આવે, આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ કરો તો છેલ્લે બે આવે. જોજો, આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ તો કેટલા થાય? પાંચસો બાર, તો છેલ્લે બે આવી ગયો. સાત ગુણ્યા સાત ગુણ્યા સાત કરો તો ત્રણસો તેતાલીસ, એટલે છેલ્લે ત્રણ આવી ગયો. ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર એટલે ચોસઠ, છેલ્લે ચાર. ટૂંકમાં એ રીતે આવ્યું પાકું. અહીંયા એવી કોઈ સંખ્યા નથી, જો છેલ્લો આંકડો એક થી લઈને જીરો સુધીમાં કંઈ પણ આવી શકે. પેલામાં તમારે ત્રેવીસ અઠ્યોતેર છેલ્લે નહોતા આવતા, અહીંયા કંઈ પણ આવી શકે છે. ડન છે? તો બધું જ યાદ રાખવાનું થશે. હવે આને ગોખવું કઈ રીતે? તો કે લગભગ બધામાં બધું રિપીટ જ થાય છે. બે માં આઠ આવે છે, આઠમાં બે આવે છે, ટૂંકમાં અહીંયા હામ હામું છે. એવી રીતે ત્રણમાં સાત આવે ને સાતમાં ત્રણ આવે, બસ થઈ ગયું. બાકી બધા એમનો યાદ રહેશે. બે માં આઠ તો આઠમાં બે, ત્રણમાં સાત તો સાતમાં ત્રણ. બીજી વાત, બે ને આઠ દસ થાય, ત્રણ ને સાતે દસ થાય. પેલામાં બે નો સરવાળો દસ થતો હતો, અહીંયા પ્રશ્ન અને જવાબનો સરવાળો દસ થાય. વર્ગમૂળમાં શું હતું? એક અને નવ, ટૂંકમાં બંને જવાબનો સરવાળો દસ થાય. બે અને આઠ, ત્રણ અને સાત, ચાર અને છ, બંને જવાબ આવતા હતા, બંને જવાબનો સરવાળો દસ થાય છે. જ્યારે અહીંયા જવાબ એક જ આવે છે તો જવાબ અને પ્રશ્નનો સરવાળો દસ થાય છે. આવી રીતે તમે યાદ રાખી શકો છો. તો ડન થઈ ગયું, તો આ ટેબલ તમને યાદ રહી ગયું. હવે હવે 19683 આનું મારે વર્ગનું ઘનમૂળ કાઢવું છે. પેલું ટેબલ પરથી, ટેબલ પરથી છેલ્લો અંક નક્કી કરો, છેલ્લો અંક નક્કી કરો. લો થઈ ગયું, થઈ ગયું. તો છેલ્લો આંકડો શું છે? ત્રણ. ત્રણ હોય તો જવાબમાં છેલ્લે શું આવે? સાત. થઈ ગયું. બીજું છેલ્લા, ભાઈ વર્ગમૂળમાં આપણે કેટલા આંકડા ઉપર ચોકડી મારતા? બે. વર્ગ એટલે બે, ઘનમૂળ છે, ઘન એટલે શું? ત્રણ. તો છેલ્લા ત્રણ આંકડા ઉપર ચોકડી મારવાની, છેલ્લા ત્રણ અંક પર ચોકડી મારો, ચોકડી મારો. તો આ છેલ્લા ત્રણ અંક ઉપર ચોકડી મારી દીધી, મારી દીધી. પછી શું કરતા હતા? તો કે સાહેબ, પછી વધેલા સુધી વર્ગ થી ભાગ ચલાવતા હતા, અહીંયા વધેલા સુધી ઘન થી ભાગ ચલાવવાનો. વધેલા સુધી ઘન થી ભાગ ચલાવો, સેનાથી ચલાવવાનો? ઘન થી ભાગ ચલાવો. લો થઈ ગયું, થઈ ગયું. વધેલા કેટલા છે? ઓગણીસ. તો ઓગણીસ સુધી ઘન થી ભાગ ચલાવો. ડન છે? તો ઓગણીસ સુધી ઘન થી ભાગ ચલાવો. એક નો ઘન એક, બે નો ઘન આઠ, ત્રણ નો ઘન સત્યાવીસ. ત્રણ નો વધી ગયો તો ભાગ કેટલાય ચાલ્યો? બે, એટલે જવાબ આવશે સત્યાવીસ. હજી ઓમાં ચોથું સ્ટેપ હતું, નાનો મોટો નક્કી કરવાનું. નાનો મોટો ક્યારે નક્કી કરવો પડે? બે જવાબ આવે ત્યારે. અહીંયા તમારે કાયમ એક જ જવાબ આવવાનો. ટૂંકમાં ચોથું સ્ટેપ છે જ નહીં. તો સસ્તું પડે કે નહીં? સસ્તું પડે કે નહીં? અહીંયા જોજો, તમારે હાવ વાર નહીં લાગે, પાંચ સાત મિનિટમાં વસ્તુ પતી જશે. પતી ગઈ ને? તો સીધે સીધો જવાબ આવી ગયો તમારો. ચલો હવે હું બીજી એક સંખ્યા લઉં છું, બરાબર છે? ચલો દશરથ, બીજી એક સંખ્યા લઉં છું. માની લો કે બીજી કોઈ એક સંખ્યા છે 5832. આનું મારે વર્ગમૂળ કાઢવું છે, સોરી વર્ગમૂળ નહીં, શું કાઢવું છે? ઘનમૂળ. તો ચાલુ કરશું. ટેબલ પરથી છેલ્લો અંક નક્કી કરો. બે છે તો બે હોય તો જવાબમાં આઠ આવે, લખેલું જ છે ટેબલ ઉપર. પછી વસ્તી જવાબ મારી પહેલા આપી દઈએ. ચલો છેલ્લા ત્રણ અંક ઉપર ચોકડી મારો. તો છેલ્લા ત્રણ અંક ઉપર ચોકડી મારી દીધી. હવે કેટલા વધે છે બાળકો? પાંચ. વધેલા સુધી ઘન થી ભાગ ચલાવો. પાંચ થી ભાગ નથી ચલાવવાનો, પાંચ સુધી ભાગ ચલાવવાનો છે. એક નો ઘન એક, બે નો ઘન આઠ, વધી જાય બે નો તો ભાગ ચાલે એકે. તો જવાબ સીધે સીધો શું આવશે?
48 નહીં આવે અશ્વિન, 18 આવશે. હો તારી ટાઈપિંગ મિસ્ટેક થઈ હોય એવું લાગે છે. ડન છે. એક એક્ઝામ્પલ હું કરું છું, પછી બે ત્રણ તમને આપું છું, અને આને આપણે કરશું જય શ્રી કૃષ્ણ. ચલો તો હવે એના પછીનું એક્ઝામ્પલ છે, મારે જ કરવાનું છે. ચલો હું કરું છું 10648. જો મોટી મોટી સંખ્યાઓ છે, ઘણા ગભરાઈ જાય, ઘણા ગભરાઈ જાય. ચલો તો છેલ્લો અંક 8 છે, તો 8 હોય તો જવાબમાં શું આવે મિત્રો? 2. છેલ્લા 3 આંકડા ઉપર મારી દો ચોકડી. મારી દીધી ચોકડી, વધે છે કેટલા? 10. 10 સુધી ઘનથી ભાગ ચલાવવાનો. 1નો ઘન, 2નો ઘન, તો થઈ ગયું. મને લાગે છે કે મારે હવે તમને વધારે એક્ઝામ્પલો આપવાની જરૂર નથી, કેમ કે ધડાધડ જવાબો આવે છે. હું લખીને આમું જોઉં છું ને, ત્યાં તો જવાબો આવી જાય છે. પાકું છે? તો ચલો 3-4 તમને ઘણાને હાથમાં ખંજવાળ આવતી હશે, તો 3-4 તમારા કરી લો, એટલે વાર્તા આને કરીએ પૂરી. બરાબર છે? ચલો તો આપેલી 24389 નું કાઢો, 35937 નું કાઢો. આ બધાના ઘનમૂળ કાઢવાના છે. હો 4 એક્ઝામ્પલ તમને આપી દઉં છું. ચલો 74088 નું કાઢો, અને છેલ્લું એક લઈ લઈએ આપણે 15625 નું કાઢો. ચલો 4-4 ફટાફટ કાઢી દો. ચલો તો લઈ લેશું, બધાના વ્યવસ્થિત છે જવાબો, ક્યાંક ક્યાંક કોકે નાની મોટી ભૂલ કરી છે. ચલો તો સૌથી પહેલા લાસ્ટ ડિજિટ, હવે બસ તમારો સમય પૂરો થઈ ગયો બાળકો, હવે મારો વારો છે. ચલો લાસ્ટ ડિજિટ શું છે? 9. ટેબલ તમને અહીંયા હજરા હજુર છે, 9 હોય તો 9 જવાબ આવે. છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી, 24 સુધી તમારે ભાગ ચલાવવાનો છે, 24 સુધી ભાગ ચલાવવાનો છે. તો 1નો ઘન, 1, 2નો ઘન, 8, 3નો ઘન, 27 વધી જાય છે, 3 વધે છે, તો આન્સર આવશે તમારો 29. ચલો લઈશું બીજું, લાસ્ટ ડિજિટ 7 છે, 7 હોય તો જવાબમાં 3 આવશે. છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી, 35 સુધી જવાનું છે. 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન 27, 4નો ઘન વધી જાય છે, તો જવાબ આવશે 33. વેરી ગુડ. ચલો આ પણ જવાબ બધાના સાચા છે. લાસ્ટ ડિજિટ 8 છે, તો જવાબમાં છેલ્લે 2 આવે. છેલ્લા 3 આંકડા ઉપર મારી દો ચોકડી. લાગી ગયું. હવે કેટલા વધે છે? 74. તો અહીંયા તમારે થોડુંક વધારે સંખ્યા સુધી જોર કરવાનું હતું, 74 સુધી જવાનું છે. 1નો 1, 2નો 8, 3નો 27, 4નો 64 અને 5નો 125 થશે, તો જવાબ આવશે 4 ચાલશે, એટલે 42 આવશે. ડનજે બાળકો. ચલો લઈશું, હવે છેલ્લો આંકડો છે 5. 5 હોય તો જવાબમાં હંમેશા 5 આવે. છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી આવે. ડનજે બાળકો. તો હવે કેટલા વધે? 15. તો 15 જ ભાગ ચલાવવાનો છે, 15 સુધી જ ભાગ ચલાવવાનો છે. કેટલાય ભાગ ચાલે? 2. તો આન્સર આવશે 25. તો ફાવશે? તો હવે આમાં પણ ચર્ચા જો, પોઈન્ટ બધે તમને હેરામ કરે છે. કેટલી મોટી રકમ હોય? આવડી મોટી નહીં હોય દશરથ, સમજી લેજે. આથી મોટું તો નહીં જ હોય, એટલે એ ચિંતા તું ભૂલી જા. હવે આપણે પોઈન્ટ વાળી સંખ્યાઓ છે, 1-2 સંખ્યા એ સમજી લઈએ, એટલે તમારે આજનો દાડો કમ્પ્લીટ થઈ જાય. બરાબર છે? ચલો તો લઈશું. હું તમને એવો પ્રશ્ન પૂછું કે 4.913 છે, આનું તમારે ઘન મૂળ શોધવાનું છે. શું શોધવાનું છે? ઘન મૂળ શોધવાનું છે. તો તમે શેનું ઘનમૂળ શોધશો? 4913 નું ઘનમૂળ શોધો. જો મેં બોલ્યો 13 અને લખ્યા 31, થાય ને આવું? ક્યાંક ક્યાંક મારે થાય છે, થાય તો માફ કરજો. હો ચલો તો 4913 નું બાળકો મારે ઘનમૂળ શોધવાનું છે. છેલ્લો આંકડો શું છે? 3. 3 હોય તો જવાબમાં 7 આવે. હવે તમને પાકું થઈ ગયું, છેલ્લા 3 આંકડા ઉપર ચોકડી મારો, એ પણ તમને ખબર છે. વધેલી સંખ્યા છે 4. 4 સુધી વર્ગથી ભાગ ચલાવો, એટલે કેટલાય ભાગ ચાલે? 1. ભાઈ ડન છે. તો જવાબ આવે 17. હવે અહીંયા કેટલા પોઈન્ટ છે? 3. ઘનમૂળમાં પોઈન્ટ ત્રીજા ભાગના થાય, તો આ 3 પોઈન્ટ છે, તો જવાબમાં 1 જ પોઈન્ટ આવે. લો થઈ ગયું. હું અહીંયા લખી નાખું વાક્ય, ઘનમૂળ શોધવા માટે, શોધવામાં
પોઈન્ટ અને જીરો ત્રીજા ભાગ ના થાય. કેટલા ભાગ ના થાય? ત્રીજા ભાગ ના થાય. અને બીજું વાક્ય, ઘન શોધવામાં પોઈન્ટ અને જીરો ત્રણ ગણા થાય. કેટલા ગણા થાય? ત્રણ ગણા થાય. બાળકો મારી વાત બરાબર છે? સમજી શકો છો તમે? હવે તમને એ પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ, બે પોઈન્ટ વાળી સંખ્યા હોત તો, બે પોઈન્ટ વાળી સંખ્યા હોત તો એનું ઘનમૂળ નીકળે જ નહીં. ત્રણના ગુણાંકમાં જ પોઈન્ટ હશે એ પાકું છે. બેના ગુણાંકમાં હોય તો એનું વર્ગમૂળ નીકળે, ઘનમૂળ ના નીકળે. એટલે એ પૂછાશે જ નહીં, એવું આપશે જ નહીં. આ સમજી લેજો તમે. ડનજે? તો આવી રીતે દાખલાઓ તમે કરી શકો છો. ચલો તો એક એક્ઝામ્પલ હજી આપણે લઈએ અને પછી આપણે આજે કથા પૂરી કરીએ. ચલો, આવતીકાલે ઘાત અને ઘાતાંક બહુ અગત્યની વસ્તુ છે, એ પણ બહુ અગત્યની વસ્તુ છે. ચલો, 32.768 આનું તમારે ઘનમૂળ કાઢવાનું છે. પછી 0.032768 આનું પણ તમારે ઘનમૂળ કાઢવાનું છે. તો બંનેના ઘનમૂળ કાઢશું. તો સૌથી પહેલા તમે શેનું ઘનમૂળ કાઢશો? 32,768. છેલ્લો આંકડો 8 છે, તો જવાબમાં છેલ્લે 2 આવે. પછી 3 આંકડા ઉપર ચોકડી. હવે 32 સુધી ભાગ ચલાવવાનો છે. તો કેટલાય ભાગ ચાલશે બાળકો? 3. તો 32 જવાબ આવે. તો અહીંયા કેટલા પોઈન્ટ છે? 3 પોઈન્ટ છે. તો જવાબમાં કેટલા પોઈન્ટ મૂકું? 1 પોઈન્ટ. ભાઈ બરાબર છે? અહીંયા કેટલા પોઈન્ટ છે? 6 પોઈન્ટ. તો જવાબમાં કેટલા પોઈન્ટ મૂકું? 2 પોઈન્ટ. લો, થઈ ગયું. જો મિત્રો, તમે ઈચ્છતા હો કે આપણી આ શિશુ ગણિત સિરીઝ આમનમ આગળ વધતી રહે, તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, વધુમાં વધુ લાઈક કરો, જેથી કરી તમારા આ લાઈક અને વ્યૂથી અમને મોટિવેશન મળે અને અમે આવા નવા ને નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તો મળીએ મિત્રો ફરીથી બીજા કોઈ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે. આવનારો સમય તમારો શુભ રહે.